ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા કરોડો લોકો માટે મહત્વનો ચુકાદો આવ્યો છે. ટ્રેન મોડી થવાના કેસમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને મહત્વનો ચુકાદો આપ્યો છે. ટ્રેન મોડી થતા ફરિયાદીને ટિકિટના 3300ની રકમ 9% વ્યાજ સાથે ચૂકવવા આયોગે હુકમ કર્યો છે. તો ફરિયાદીને માનસિક ત્રાસના 5000 અને ફરિયાદ ખર્ચના 2000 ચૂકવવા પણ હુકમ કર્યો. 20 ઓગસ્ટ 2022ના દાખલ થયેલ કેસમાં આયોગે હુકમ કર્યો છે. ફરિયાદીની ટ્રેન કોલકાતા અમદાવાદ એક્સપ્રેસ નિર્ધારિત સમય કરતા મોડી પહોંચતા દાવો કર્યો હતો. ફરિયાદીની જુદી જુદી કોર્ટમાં કેસ હોવાથી જલ્દી પહોંચવા શાંતિ એક્સપ્રેસ ટ્રેનની 2 ટિકિટ બુક કરી હતી. ફરિયાદીએ ટિકિટના 3300 રિફંડ સાથે કમ્પેન્શનના 50000 મેળવવા ફરિયાદ દાખલ કરી હતી. 3300 રૂપિયાની ટિકિટ હતી ટોટલ. ક્લાસ 2ની 2 ટાયર એસીની ટિકિટ હતી, જે પૂરેપૂરા 9% સાદા વ્યાજ સાથે અરજી દાખલ કરી તે તારીખથી અમને ચૂકવવાનો હુકમ કર્યો છે. તે સિવાય અમને બંને ફરિયાદીને 5000 રૂપિયા વળતર પેટે અને 2000 રૂપિયા ખર્ચ પેટેના આપવાનો હુકમ કરવામાં આવેલ છે.